नमस्ते विद्यार्थीनी बहनों, धोरण 11 विषय जीव विज्ञान प्रकरण 11 वनस्पतिओमां वहन एना भाग 2 नी अंदर आपणे वनस्पतिना जल संबंधो विषे जोईशुं। हवे आपणे जाणीए छीए के कोई पण वनस्पति छे, बधी ज वनस्पतिओनी देहधार्मिक प्रवृत्ति छे, एना माटे पाणी अनिवार्य छे अने बधा ज जीवन सजीवो माटे महत्वपूर्ण भूमिका निभावे छे। बधा ज पदार्थों छे ए ओगळी शके एवुं माध्यम पण पाणी ज पूरु पाड़े छे। जीवरसनी अंदर हजारों प्रकारना अणुओं छे ए पाणीमां भळेला होय छे अने एमां निलंबित रहे छे। पाणीमां निलंबित रहे एटले एनी अंदर द्रव्य रहे छे। एक तरबूजमां આપણે જોઈએ તો પાણીનું પ્રમાણ છે એ 92% થી વધારે, તરબૂચની અંદર પાણીનું પ્રમાણ કેટલું એવું તમને પૂછાઈ શકે તો 92% થી વધારે ભાગ છે એ પાણીનો હોય છે। શાક્ય વનસ્પતિની આપણે વાત કરીએ, શાક્ય એટલે વેલાસરપની, એના શુષ્ક પદાર્થોની અંદર માત્ર 10-15% જ પદાર્થ હોય, બાકીનો ભાગ છે એ પાણી હોય છે। કાષ્ઠમય ભાગ હોય એટલે કે જે સખત લાકડા જેવો ભાગ હોય એની અંદર પાણીનું પ્રમાણ થોડું ઓછું હોય છે, પણ નરમ અને નાજુક ભાગ હોય તો એની અંદર મેક્સિમમ પાણીનું પ્રમાણ રહેલું હોય। એક બીજ છે એ શુષ્ક દેખાય, પણ તમે એનું જ્યારે માત્રાની ચકાસણી કરો તો એની અંદર પાણી હોય જ છે। જો પાણી ન હોય તો એ જીવંત પણ રહી ન શકે અને શ્વસન પણ ન કરી શકે। તો આમ પાણી છે એ વનસ્પતિ માટે ખૂબ આવશ્યક છે એવું આપણે કહી શકીએ। તમને પૂછાઈ શકે કે વનસ્પતિની અંદર પાણીનું મહત્વ સમજાવો, તો તમારે આ દરેક મુદ્દા છે એનું એની અંદર વર્ણન કરવાનું હોય। 3 માર્ક્સમાં આ પ્રશ્ન છે એ અગાઉ પૂછાઈ ગયેલ છે। ત્યાર પછી આપણે જોઈએ તો સ્થલજ વનસ્પતિઓ છે એ દરરોજ વિપુલ પ્રમાણમાં પાણી મેળવે। વનસ્પતિ છે એને પાણીની ખૂબ આવશ્યકતા હોય અને એ પર્ણો દ્વારા મોટા ભાગનું પાણી છે એ બાષ્પોત્સર્જન તરફે નિકાલ પામે। હવે તમને ખબર છે કે પાણી છે એ મૂળ દ્વારા શોષાય ત્યારે ખૂબ જ પુષ્કળ માત્રામાં વનસ્પતિ એનું શોષણ કરે છે। આ બધું જ પાણી છે એ વનસ્પતિમાં ઉપયોગમાં લેતી નથી। તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર 2-3% જ વનસ્પતિ ઉપયોગમાં લે, બાકીનું પાણી છે એ બાષ્પોત્સર્જન દ્વારા, પર્ણ છે એની અંદર તમને ખબર છે વાયુરંધ્ર પર્ણરંધ્ર આવેલા છે, આ પર્ણરંધ્ર છે એના છિદ્ર ખુલે એટલે એના દ્વારા પાણી છે એ બાષ્પ બને અને બાષ્પોત્સર્જન પામે છે અને હવામાં ભળી જાય છે। એના માટે આપણે જોઈએ તો મકાઈનો એક પરિપક્વ છોડ હોય એ એક દિવસમાં લગભગ 3 લિટર પાણીનું શોષણ કરે, જ્યારે રાયનો છોડ છે એ 5 કલાકમાં પોતાના વજનને બરાબર પાણીનું શોષણ કરી લે છે। પાણીની આ વધુ માત્રાની માંગને કારણે એ આશ્ચર્ય થવું જોઈએ નહીં કે કૃષિ કે પ્રાકૃતિક પર્યાવરણમાં છોડની વૃદ્ધિ અને આવશ્યકને મર્યાદિત કરતા અસરકારક પરિબળ સામાન્ય રીતે પાણી જ હોય છે। ત્યાર પછીનો મુદ્દો છે જળ ક્ષમતા। હવે જળ ક્ષમતા છે એ વનસ્પતિના જળ સંબંધોની વ્યાખ્યા કરવા માટે કેટલાક વિશેષ પારિભાષિક શબ્દોનો અભ્યાસ એટલે એને સમજવામાં એ સરળ બનાવે। જળ ક્ષમતા અહીંયા જે નિશાની આપેલી છે એ રોમન અંક છે, જેવી રીતે આપણે આલ્ફા બીટા અને ગેમા ને એવું કહીએ છીએ એવી રીતે આને સાય વાંચવામાં આવે, સાય W એટલે સાય ઓફ વોટર એટલે કે પાણીની ક્ષમતા, જેને આપણે જળ ક્ષમતા કહીએ। એવી રીતે દ્રાવ્ય ક્ષમતા એટલે કે સાય S, જળની ગતિ કે વહન સમજવું એના માટે આપણે જળ ક્ષમતા છે એ પાયાની પૂર્વધારણા છે। દ્રાવ્ય ક્ષમતા એટલે સાય S સંકેન્દ્રણ, સંકેન્દ્રણ પદાર્થ એને કારણે જેની દ્રાવ્યતા નહીં એટલે દ્રાવ્ય ક્ષમતા, અને દાબ ક્ષમતા એને સાય P એટલે દબાણ માટે પ્રેશર માટેનું છે। તો આ રીતે જળ ક્ષમતા નક્કી કરનારા મુખ્ય 2 પરિબળો દ્રાવ્ય ક્ષમતા અને દાબ ક્ષમતા। હવે પાણીના અણુ છે એ તમને ખબર છે એની અંદર ગતિ ઉર્જા જોવા મળે, પાણીને કોઈ પાત્રમાં ભરેલું હોય ત્યાં સુધી ઠીક છે, એને આપણે જેવું બહાર વાતાવરણમાં રાખીએ એટલે એ ગતિ કરવા માટે એટલે પાણીની અંદર ગતિ ઉર્જા હોય, પ્રવાહી અને વાયુ અવસ્થામાં એ અનિયમિત ગતિ કરે
બરાબર, ઘન અવસ્થા હોય તો એ ખાસ બંધારણમાં બંધાઈ જાય, જ્યારે પ્રવાહી એટલે કે પાણી અને વરાળ સ્વરૂપે હોય ત્યારે એની ગતિ છે એ આપણને જોવા મળે, અનિયમિત પ્રકારની હોય. અને એ ગતિ છે એ ઝડપી પણ હોય અને અચળ, આમ બંને પ્રકારને આપણને જોવા મળે. હવે કોઈ પણ તંત્ર હોય એની અંદર પાણીની માત્રા વધારે હોય તો તમને ખબર છે કે વધારે માત્રામાં પાણી હોય તો એની ગતિ ઉર્જા અને જળ ક્ષમતા પણ વધારે હોય. આમ દેખીતી રીતે આપણે કહીએ તો એવું કહી શકાય કે શુદ્ધ પાણી હોય એની જળ ક્ષમતા છે એ સૌથી વધારે હોય. હવે જો કોઈ પણ બે જલતંત્ર હોય એ આંતરવિષ્ટ જલતંત્ર આંતરિક સંપર્કમાં હોય તો પાણીના અણુઓની અનિયમિત ગતિને લીધે પાણીની વાસ્તવિક ગતિ છે એ વધારે ઉર્જાથી ઓછી ઉર્જાવાળા ભાગમાં થાય પાણીની ગતિ. આપણને ખ્યાલ છે કે પાણી છે એની અંદર કોઈ શાઇનું ટીપું નાખીએ તો એનું વહન છે એ કેવી રીતે થાય, તો એની વધુ ઉર્જાવાળીથી ઓછી ઉર્જા તરફ, શાઇનું દ્રાવણના સંદર્ભમાં થયું એમ, પાણી છે એ જ્યાં ઓછું પ્રમાણ હોય એનું એ તરફ જશે, ભરેલું પાણી હોય ત્યાંથી જ્યાં ઓછું પાણી છે એ તરફ, એટલે વધુથી ઓછી તરફ કોઈ પણ જલતંત્ર છે એનું વહન થાય. એવી રીતે વાયુનું પણ આ જ રીતે વહન થશે. હવે પાણીના અણુની અનિયમિત ગતિ છે એના લીધે પાણીની વાસ્તવિક ગતિ છે એ વધારે ઉર્જાવાળાથી ઓછી ઉર્જાવાળા ભાગમાં થાય. આમ પાણી છે એ શું કહી શકાય તો વધારે જળ ક્ષમતાવાળા વિસ્તારથી ઓછી જળ ક્ષમતાવાળા વિસ્તાર તરફ એનું વહન થાય. પદાર્થની ગતિની આ ક્રિયા છે એ ઉર્જાના ઢાળને અનુસાર થાય, એટલે એને આપણે અગાઉ શું કીધું હતું, પ્રસરણ. ઉર્જાનો ઢાળ પણ આ જ પ્રમાણે છે, વધુ ઉર્જાથી ઓછી ઉર્જા તરફ, એટલે એ ઉર્જા ઢાળ કહેવાય. અને એ પ્રમાણે આપણે પ્રસરણની અંદર શીખી ગયા, વધુથી ઓછા તરફનું વહન હોય તો એને આપણે પ્રસરણ કહીએ છીએ. એટલે એવી રીતે પ્રસરણ દ્વારા એ ગતિ છે એ આપણને જોવા મળે. હવે આ જળ ક્ષમતા છે એને પાસ્કલ એકમ માં વ્યક્ત કરવામાં આવે, દાબ છે એ જેમ પાસ્કલ, દાબ દબાણનો એકમ પાસ્કલ છે, એવી જ રીતે જળ ક્ષમતાને પણ પાસ્કલ એકમમાં વ્યક્ત કરવામાં આવે છે. એનો સંકેત ગ્રીક શબ્દ સાઈન વડે એને દર્શાવવામાં આવે. પરંપરા અનુસાર શુદ્ધ પાણીની જળ ક્ષમતા એક નિયત તાપમાને કોઈ પણ પ્રકારના દબાણની ગેરહાજરીમાં પણ થતું નથી, એટલે એને શૂન્ય ગણવામાં આવે. જ્યારે કોઈ પણ દબાણની હાજરી ન હોય તો પાણી છે એ સ્થિર હોય, એટલે એની જળ ક્ષમતા શૂન્ય હોય. જોકે કેટલાક દ્રાવ્ય પદાર્થો છે એ શુદ્ધ પાણીમાં ઓગળે, એટલે ઓગળેલા દ્રાવણમાં મુક્ત પાણીના અણુ ઓછા થઈ જાય, કેમ કે એમાં દ્રાવ્યના અણુ ઘળે અને પાણીની સાંદ્રતા ઘટી જાય, એટલે જળ ક્ષમતા પણ એની ઓછી થઈ જાય. આથી ઓછી જળ ક્ષમતાનું કારણ છે એ દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતાને કારણે, એટલે કે એની દ્રાવ્ય ક્ષમતા છે એ સાઈ એસ કહેવામાં આવે, અને સાઈ એસ છે એ હંમેશા ઋણ હોય. વાતાવરણના દબાણે દ્રાવ્ય પદાર્થ કે દ્રાવણની જળ ક્ષમતા, વાતાવરણનું દબાણ હોય ત્યારે બે સમાન હોય, એટલે સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ, એટલે એની જળ ક્ષમતા છે એ જેની દ્રાવ્ય ક્ષમતા થઈ જાય. જો દ્રાવણ કે શુદ્ધ પાણી પર વાતાવરણીય દબાણ કરતાં આપણે દ્રાવ્ય પદાર્થ વધારે દ્રાવણ લગાડીએ, દબાણ લગાડીએ, તો જળ ક્ષમતા છે એ વધી જાય, એટલે એક સ્થાનેથી બીજા સ્થાને પાણી છે એ પંપ દ્વારા વહન પામે, એને આપણે સમકક્ષ દર્શાવી શકીએ. કોઈ પંપ ગોઠવો તો એક સ્થાનેથી બીજા સ્થાને, એટલે નળી દ્વારા વહન થાય ને મોટર દ્વારા, એમાં એક સ્થાનેથી બીજા સ્થાને વહન થાય તો એના ઉપર દબાણ આવે, એટલે શુદ્ધ પાણી ઉપર વાતાવરણીય દબાણ લાગે તો આવી જ ક્રિયા થાય, વહન પામે. હવે શું તમે વિચારી શકો કે કયા તંત્રમાં દબાણ ઉદ્ભવે? તો આપણે કીધું એ પ્રમાણે શરીરની અંદર જ્યારે વહન કરવાનું હોય ત્યારે એની ગતિકતાને કારણે એમાં દબાણ, જ્યારે પ્રસરણને કારણે વનસ્પતિના કોષોમાં પાણી પ્રવેશ કરે અને એ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. હવે આપણે વાત કરી એ પ્રમાણે કે કોષની અંદર પાણી પ્રવેશે તો પાણી આવે એટલે કોષની કોષ દિવાલ ઉપર દબાણ સર્જાય, હવે એ દબાણ ઉત્પન્ન કરે એના કારણે કોષ આસુન બને. હવે આ શબ્દ આપણા માટે નવો છે, કોષ આસુન કોને કહેવાય? તો
તમને ખબર છે કોષનું કદ નિશ્ચિત હોય એ પ્રમાણે એની કોષ દિવાલ હોય, અંદર પાણી કેટલું પ્રવેશી શકે તો જેટલું કોષ દિવાલ એને સમાવી શકે એટલું, એટલે કોષ દિવાલનું જે માપ છે એટલા પ્રમાણમાં જેમાં પાણી પ્રવેશી શકે, તો એની ક્ષમતા પ્રમાણેનું બધું જ પાણી અંદર પ્રવેશી ગયું, એનો મતલબ કે કોષ છે એ આસુન થઈ ગયો. હવે આવો આસુન બનેલો કોષ હોય તો તમને ખ્યાલ છે એ દિવાલ ઉપર દબાણ કરશે એટલે એ દાબ ક્ષમતા વધારે, એટલે દાબ ક્ષમતાનું મૂલ્ય છે એ આપણને ધન મળે. તો આવી રીતે દાબ ક્ષમતા છે એ મોટે ભાગે ધન મૂલ્ય ધરાવે. જોકે વનસ્પતિ છે એની જળવાહક પેશીની અંદર આપણે વાત કરીએ તો જળસ્તંભની ઋણ જળ ક્ષમતા કે તણાવ બળ છે એ પ્રકાંડમાં પાણીના વહનમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. એટલે દાબ ક્ષમતાને આપણે સાઈ પીથી દર્શાવીએ છીએ. કોઈ પણ કોષની જળ ક્ષમતા દ્રાવ્ય તેમજ દાબ ક્ષમતા બંનેથી પ્રભાવિત થાય, આથી આ બંને વચ્ચેનો સંબંધ આપણે દર્શાવવો હોય તો આ રીતે લખી શકીએ, સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ વત્તા સાઈ પી. તો આ જળ ક્ષમતા છે એ પણ તમારા માટે અગત્યનો મુદ્દો છે, અને જળ ક્ષમતા વિશે 3 કે 4 માર્કમાં અગાઉ પૂછાઈ ગયું છે એટલે આપણે વ્યવસ્થિત રીતે એને યાદ રાખીશું.